અમદાવાદ જિલ્લામાં યુજીવીસીએલની ટીમ 24 કલાકથી ખડે પગે 534માંથી 422 ગામોમાં વીજ પુરવઠો ફરી થયો શરૂ. ગાંધીનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર સહિત 85થી વધુ કર્મચારીઓએ હડતાળ પાડતા તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો. અમેરિકામાં અશ્વેતોએ આણંદના 35 વર્ષે યુવકની હત્યા કરી. યુવકના મોતથી પરિવાર આઘાતમાં, બે દીકરા બન્યા નોંધારા. મુખ્યમંત્રી ઉનાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા. મુખ્યમંત્રી સમક્ષ આપવીતી જણાવતા ગરાળના મહિલા સરપંચની આંખોમાંથી વહેવા લાગી અશ્રુધારા. રાજસ્થાનના પૂર્વ સીએમ જગન્નાથ પહાડિયાનું 89 વર્ષની વયે કોરોનાથી થયું નિધન. 13 મહિનાના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં લાગુ કરી હતી દારૂબંધી. તોકતે વાવાઝોડાને કારણે ગુજરાત દીવને 7,500 કરોડનું નુકસાન. કુલ નુકસાનનો આંકડો 15,000 કરોડને પાર. અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકારનું રિસર્ચ. અમેરિકન વેક્સિન પણ ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેન પર અસરકારક. તાવતે વાવાઝોડાને કારણે ફિલ્મોના સેટને ઘણું નુકસાન પહોંચ્યું. જોકે નિર્માતાઓએ આગોતરી કાળજી લઈને સેટને કર્યો હતો કવર. ટુર્નામેન્ટ પૂરી કરાવવા થઈ શકે છે ઇન્ડિયા ઇંગ્લેન્ડ શ્રેણીના શેડ્યુલમાં ફેરફાર. બીસીસીઆઈ અને એફસીબી વચ્ચે ચાલુ થઈ વાતચીત. છેલ્લા એક માસમાં 20 કંપનીઓએ 42,000 કરોડના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ ફાઇલ કર્યા. આશરે 60,000 કરોડના આઈપીઓને મળી સેબીની મંજૂરી.